तपोवन ग्रुप ऑफ स्कूल तपोवन कॉमर्स यूट्यूब चैनल पर आपनु स्वागत छे। धोरण 12 कॉमर्स एसपी अने सीसी विषय मा भाग 2 चैप्टर नंबर 1 शेर बाहर पाड़वा आ चैप्टर नो आपणे अभ्यास करी रह्या छे अने आपणे जे क्वेश्चन सीखी रह्या छे ते क्वेश्चन छे शेर अरजी अंगेनी विधि। शेर अरजी अंगेनी विधि ना मुख्य 4 तबक्काओ छे। एमां सौथी पहेला कीधुं छे बैंक मां खातुं खोलावुं, बीजुं कीधुं छे शेर अरजीओ मेळववी, त्रीजुं कीधुं छे शेर अरजीओनुं वर्गीकरण, चौथुं कीधुं छे शेर वेचणी अने वेचणी पत्रक तैयार करवुं। आ तबक्काओमांथी आपणे अगाउना विडियोमां બેંકમાં ખાતું ખોલાવવું અને શેર અરજીઓ મેળવવી આ 2 તબક્કાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજના વિડિયોમાં આપણે ત્રીજો તબક્કો એટલે કે શેર અરજીઓનું વર્ગીકરણ કે જેના વિશે આપણે આજના વિડિયોમાં અભ્યાસ કરવાનો છે તો શરૂઆત કરીએ ત્રીજા તબક્કાની। ત્રીજો તબક્કો એટલે કે શેર અરજીઓનું વર્ગીકરણ। શેર અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે, એટલે કે કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એ તમામે તમામ શેરની જેટલી પણ શેર અરજીઓ મળે છે એ શેર અરજીઓનું એક પત્રક તૈયાર કરવામાં આવે છે। આ પત્રક તૈયાર થઈ ગયા પછી તેમાંથી જેટલી પણ અધૂરી વિગતવાળી અરજીઓ હોય એ અરજીઓ શું કરવામાં આવે છે, નામંજૂર કરવામાં આવે છે। હવે અરજીઓ નામંજૂર કર્યા પછી કેવી અરજીઓ વધશે તો જે અરજીઓ વેચણી પાત્ર હશે તે, જે ત્યારબાદ વેચણી પાત્ર અરજીઓનું પણ શું તૈયાર કરવામાં આવશે, પત્રક તૈયાર કરવામાં આવશે। ટૂંકમાં શું કહેવા માંગે છે તો જેટલી પણ અરજી આવશે એ અરજીનું પત્રક તૈયાર કરવું, અધૂરી વિગતવાળી અરજીઓ નામંજૂર કરવી, નામંજૂર કર્યા પછી જેટલી અરજી વેચણી પાત્ર વધે છે તેનું શું તૈયાર કરવું, પત્રક। આ પત્રક તૈયાર થઈ ગયા પછી જે સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોનું શું કરવામાં આવશે, વર્ગીકરણ કરવામાં આવશે જુદા જુદા રોકાણકારોના પ્રમાણમાં। તો સૌથી પહેલા કીધું છે છૂટક રોકાણકાર, બીજું કીધું છે બિન સંસ્થાકીય રોકાણકાર, ત્રીજું કીધું છે સંસ્થાકીય રોકાણકાર, ચોથું કીધું છે કંપનીના કર્મચારીઓ। આ 4 રોકાણકારો વચ્ચે અરજદારોનું શું કરવામાં આવે છે, વર્ગીકરણ કરવામાં આવે છે। એમાં સૌથી પહેલા કીધું છે છૂટક રોકાણકાર। છૂટક રોકાણકાર એટલે કેવા રોકાણકારો, તો જેનું રોકાણ કંપનીમાં 2 લાખ કે તેથી કેવું હોય છે, ઓછું હોય છે, જેને તમે જાહેર જનતા પણ કહી શકો છો। સેબીની માર્ગદર્શિકા મુજબ ઓછામાં ઓછા 10% શેર, સેબીની માર્ગદર્શિકા મુજબ ઓછામાં ઓછા 10% શેર અનામત કોના માટે રાખવા પડે, છૂટક રોકાણકારો માટે। સેબીનો નિયમ છે કે 10% જેટલા શેર છૂટક રોકાણકારો માટે શું રાખવા, અનામત। ત્યાર પછી કીધું છે બિન સંસ્થાકીય રોકાણકાર, શું કીધું છે બિન સંસ્થાકીય રોકાણકાર, બિન સંસ્થાકીય રોકાણકાર એટલે 2 લાખ કે તેથી વધુ અરજીની રકમ હોય તેને કહેવાય, જેમાં મોટા પ્રકારની ફાઇનાન્શિયલ કંપની હોઈ શકે છે। તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકો છો તો મુથુત ફાઇનાન્સ છે તે, મુરુગપ્પા જે તમિલનાડુની કંપની છે, અને ઇન્ડિયન બુટલેસ કે જે આ કંપનીઓ છે કે જેને તમે બિન સંસ્થાકીય કહી શકો છો કે જેનું રોકાણ કંપનીમાં 2 લાખ કે તેથી વધુ હોય છે। અને ત્યાર પછી કીધું છે સંસ્થાકીય રોકાણકારો,
સંસ્થા કે રોકાણ કરવામાં બેંક આવી શકે, મ્યુચ્યુઅલ ફંડ આવી શકે છે, નાણાકીય સંસ્થાઓ વગેરે આવી શકે છે। અને ત્યાર પછી કીધું છે કંપનીના કર્મચારી, જો કંપનીના કર્મચારી માટે શેર અનામત રાખેલા હોય, શેરની ફાળવણી કરેલી હોય તો જ। અને પાંચમું પણ આવી શકે છે વિદેશી રોકાણકારો। તો આવી રીતે જુદા જુદા અરજદારો વચ્ચે જેટલી પણ અરજી મળે છે, વેચણી પાત્ર અરજી હોય છે, તેની સેબીની માર્ગદર્શિકા મુજબ શું કરવામાં આવે છે, વર્ગીકરણ કરવામાં આવે છે। અને વિજ્ઞાપન પત્રની અંદર દરેક પ્રકારના અરજદારો, એટલે કે આ જે દરેક પ્રકારના અરજદારો છે એના માટે કેટલા ટકા શેર ફાળવેલા છે તેની જાહેરાત વિજ્ઞાપન પત્રમાં આપવી પડે। થેન્ક યુ સો મચ।